सब्सक्राइब करो अपनी चैनल फिल फिजिक्स विद संजय नकुम ने अने बेल आइकन पर क्लिक करी ऑल पर क्लिक करो अने मेळवो बधा ज वीडियो लेक्चर ना नोटिफिकेशन तमारा मोबाइल पर। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં। લાસ્ટ લેક્ચર આપણે એક લેક્ચર ઓલરેડી દોલનોનો જોઈ લીધો છે, જેમાં આપણે અભ્યાસ કરેલો પીરિયોડિક મોશન અને ઓસિલેટરી મોશન, બરાબર, એટલે કે આવર્ત ગતિ અને દોલિત ગતિ, આ બંને વિશે આપણે ફરક જોયેલો, બરાબર, કે કોણ પીરિયોડિક કોને કહેવાય એટલે કે આવર્ત ગતિ કોને કહેવાય, આવર્ત ગતિની વ્યાખ્યા જોઈ લી આપણે, અને દોલિત ગતિ, આવર્ત ગતિ એટલે કેવી ગતિ હતી એ। आवर्त गति एटले एवी गति के जे गति में जे वस्तु जे छे, बराबर, कोई भी वस्तु कोई पदार्थ छे, ए पदार्थ जे स्थान पर होय तो वारंवार ये स्थान पर अमुक अंतराल ना समये, ए भी अमुक अंतराल जे के जे अमुक समय नो जे गाळो छे, ए समय गाळो पण केवो होय छे, फिक्स होय छे, तो आटला ज समय पछी ये फरी फरी ने पाछो ए जग्या पर आवे, बराबर। तो आ टाइप नी जे मोशन होय, आ टाइप नी जे गति होय एने आपणे कहीए छीए पुनरावर्तित गति, अथवा तमे आपणे ने आवर्त गति कहीए सरळ में एकदम। तो ये आवर्त गति, अने पछी वात करेली आपणे दोलनो, तो दोलनो मां पण सेम कंसेप्ट हतो के एमां पण ये जे पदार्थ छे ये पदार्थ फरी फरी ने एक अमुक समय ना गाळा मां फरी ने पाछो ए ज जग्या पर आवतो होय, बराबर। तो ये आवर्त गति तो छे ज एक्चुअल मां, बराबर, पण साथे साथे एमां एक डिफरन्स मोटो शुं हतो, तो के एमां दोलनो जे थाता होय आ रीते, बराबर, तो ये दोलनो ने ए जे छे एमां एक संतुलन बिंदु होय, અને એ જે સંતુલન એ તો એના પર શું થાય, તો સંતુલન બિંદુ જે છે એના તરફ એ કોઈ ભી પદાર્થને હંમેશા બળ લાગે, કઈ દિશામાં લાગે, સંતુલન બિંદુ હોય, બરાબર, એની દિશામાં હંમેશા બળ લાગે, અને એ જો એ જે બળ છે એને પુનઃસ્થાપક બળ કહેવાય, બરાબર। તો એ જે પુનઃસ્થાપક બળ છે એ બળ જો અંતરાલ બિંદુ જે છે, બરાબર, એનાથી એ જે પદાર્થ છે એના જે અંતર જે છે એના સમપ્રમાણમાં હોય તો એને કેવી ગતિ કહેતા આપણે, સરળાવર્ત ગતિ। આ વસ્તુ આપણે ઓલામાં જોઈ છે, હજી તો આપણે એક્ચ્યુઅલમાં એને ડિટેલમાં જોવાની છે આગળની થિયરીમાં, બરાબર। તો અત્યારે આપણે ખાલી એટલું જ જોયું હતું, બરાબર, કે આવું કોને કહેવાય, બરાબર છે। તો ઓકે, તો એ વાત થઈ ગઈ, અને બીજું આપણે શું જોયું હતું, તો કે પ્રણોદિત દોલનો જે છે એટલે કે ફોર્સ ઓસિલેશન અને અવમંદન એટલે કે ડેમ્પ ઓસિલેશન, આ બે વચ્ચે આપણે વાત કરેલી। ઓકે, તો હવે આજે આપણે જોવાના જે છીએ એ આપણે એ ટોપિક છે આવર્તકાળ અને આવૃત્તિ। શેના વિશે આપણે વાત કરવાના છીએ, આવર્તકાળ અને આવૃત્તિ। તો આવર્તકાળ કોને કહેવાય, તો આપણે એવું જોયેલું, બરાબર, કે કોઈ ભી પદાર્થ જે છે એ પદાર્થ શું કરે છે, તો કે આવર્ત ગતિ કરે છે। આવર્ત ગતિનો મતલબ શું, તો કે વારંવાર એ અમુક સમયના ગાળા પછી વારંવાર એ જ જગ્યા પર આવે, એનો મતલબ શું થાય છે કે કોઈ ભી જે જગ્યા એ છોડે છે ત્યાંથી ફરી ફરીને એ જ જગ્યા, સપોઝ એમ કહું ગોળ ગોળ ફરતો હોય કોઈ પદાર્થ, બરાબર, તો આપણે શું કહેવાય કે અહીંયાથી ચાલુ કર્યું એમ કહું છું, તો આ રીતે ફરીથી એ જ જગ્યા પર આ રીતે ફરે, તો એક જ જગ્યા પર વારંવાર આવે, તો એને શું કહીએ આપણે, તો કે આવર્ત ગતિ। તો આવર્ત ગતિમાં એ જે આવર્તકાળનો મતલબ શું છે, તો એ જે પદાર્થ છે એને એનો પોતાનો એક આવર્ત, એટલે કે એક વખત એ જગ્યાએથી નીકળે ત્યાંથી ફરીથી પાછો એ જગ્યા પર આવે, બરાબર, એની માટે લાગતો ટૂંકામાં ટૂંકો જે સમયગાળો છે એને આપણે શું કહીએ છીએ, આવર્તકાળ કહીએ છીએ, બરાબર। તો આવર્તકાળ કોને કહેવાય, તો આવર્તકાળ એટલે એક આવર્ત, એટલે કે એક વાર જે એનો એક આવર્ત જે છે એ પૂરું કરવા માટે લાગતો ઓછામાં ઓછો, એટલે કે પોતાની જે પોતાની ગતિ જે છે એને પુનરાવર્તિત કરવા માટે લાગતો ઓછામાં ઓછો સમય હોય છે એને શું કહીએ છીએ આપણે, આવર્તકાળ કહીએ છીએ, બરાબર। ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે આપણી પાસે સિમ્પલ પેન્ડુલમ છે, બરાબર, સપોઝ આપણી પાસે આ શું છે, સિમ્પલ પેન્ડુલમ છે, બરાબર,
સિમ્પલ પેન્ડુલમ એટલે કે લોલક, સાદું લોલક. બરાબર, લોલક એટલે શું હોય? તો ઉપર એક અહીંયા જડિત આધાર સાથે આપણે દોરી, સપોઝ આ દોરી સાથે આપણે શું અહીંયા ઉપર બાંધેલો છે, બરાબર, એની સાથે એક આપણે બોબ બાંધેલો છે, એટલે કે એક ગોળો છે સપોઝ, બરાબર. તો એને બાંધેલો હોય અને એને આ રીતે હું ઊંચો કરીને છોડી દઉં તો શું કરશે? એ આ રીતે આમામામ ગતિ કરશે, બરાબર. જેનું સંતુલન બિંદુ કયું છે? આવડું વચ્ચે વાળું, બરાબર. એટલે આ ગતિ કઈ થઈ? દોલિત ગતિ થઈ. આ ગતિ કઈ થઈ? દોલિત ગતિ, બરાબર. પણ જો સર્ક્યુલર મોશન હોય એટલે કે વર્તુળાકાર ગતિ હોય તો એને તમે કઈ કહી શકો? એને આવર્ત ગતિ કહી શકાય, બરાબર. અને આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે જોયેલી શું હતી? તો કે દરેક દરેક દોલિત ગતિ જે છે એ આવર્ત ગતિ છે, પણ દરેક આવર્ત ગતિ દોલિત ગતિ હોય એવું જરૂરી નથી, બરાબર. એનું સાદામાં સાદું ઉદાહરણ શું છે? તો કે સર્ક્યુલર મોશન એટલે કે વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ છે, આવર્ત ગતિ છે, પણ દોલિત ગતિ નથી, બરાબર. તો આ ગતિ કેવી છે તમે જોવો તો દોલક આ રીતે, બરાબર, લોલક જે છે કઈ રીતે આ રીતે ગતિ કરશે આમ, બરાબર. અને હંમેશા એ અહીંયા છે તો એને બળ આમ લાગશે, અહીંયા છે તો એને બળ આ દિશામાં લાગશે, બરાબર. તો આ જે છે એનું શું કહેવાય? આવડવા છે, એનું સંતુલન બિંદુ કહેવાય. તો આ કઈ થઈ? આ લોલક છે, કેવી આની ગતિ કેવી કહેવાય? દોલિત ગતિ કહેવાય, બરાબર. હવે સપોઝ હું વાત કરું કે એ અહીંયાથી સ્ટાર્ટ કરે છે સપોઝ, તો એ અહીંયા ગમે ત્યાંથી સ્ટાર્ટ કરે, આપણે એનાથી આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ સાથે કોઈ લેવા દેવા નથી કે શરૂઆત ક્યાંથી કરીને લેવા દેવા નથી, બરાબર. આપણે તો એ જે જગ્યા પર છે એ જ જગ્યા પર પાછો આવે ફરીને, એના માટે લાગતો સમય છે આવતકાળ, બરાબર. તો આપણે તો આની પણ વાત કરી શકીએ કે ભાઈ શું અહીંથી મારે ગણવું હોય તો અહીંયાથી મેં મૂકું અને અહીંયા જાય પછી પાછો અહીંયા આવે, બરાબર. તો એટલે કે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય છે એને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ. તો શું લખી શકાય? કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહે છે. અને આવર્તકાળ જે છે એને આપણે ટી થી દર્શાવીએ છીએ. શેનાથી દર્શાવીએ છીએ? ટી થી, બરાબર. એટલે કે એક આવર્તકાળ આપણે કેવું હોય તો શું દર્શાવીએ? આપણે ટી લખીએ છીએ, બરાબર. અને એ ટી છે એ શું હોય છે? આવર્તકાળ છે એટલે સમય છે, બરાબર. એ કેટલા સમયમાં આવે? તો એનો એકમ શું આવે છે? આવર્તકાળનો એકમ એનો આવે છે સેકન્ડ. શું આવે? સેકન્ડ. એટલે આપણે શું દર્શાવીએ? આ રીતે દર્શાવીએ એને, એસ થી, બરાબર. તો એ જે શું છે? આવર્તકાળનો એકમ એસ. હવે તમે તમે આવી બધી બહુ બધી ગતિ જોયેલી જ છે, બરાબર. જેમ કે તમે ચકડોળમાં બેઠા હો, બરાબર. તો ચકડોળમાં તમે જ્યાં નીચેથી બેઠા છો, બરાબર, તો નીચેથી બેઠા તો તમે ચડ્યા અંદર બેઠા છો અને ભલે ચકડોળ ચાલુ કર્યું, બરાબર. તો ચકડોળ ચાલુ કરીને એ ઉપર લઈ જાય અને પાછા તમે નીચે આવો એટલે તમે શું કહેવાય? તમે એક આવર્ત પૂરું કર્યું કહેવાય, બરાબર. અને એની માટે જે તમારો સમય લાગ્યો એને શું કહેવાય? એક આવર્તકાળ, બરાબર. તો આવર્તકાળ તમને એમાં મળે, સેકન્ડમાં મળે, બરાબર. હવે વસ્તુઓની જે અમુક 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 જે અમુકના આવર્તકાળ જે છે એને આપણે શું કરીએ? એના જે એના દોલનોની જે સંખ્યા છે, બરાબર, એના પ્રમાણે આપણે એનો એકમ આપવો પડે, બરાબર. એકમ તો સેકન્ડ જ છે પણ એનું જે ગુણક છે એની વાત કરીએ છીએ. જેમ કે હું વાત કરું કે આપણે વાત કરીએ ક્વાર્ટઝ ક્રિસ્ટલ, કયો, બરાબર, ક્વાર્ટઝ જે છે, બરાબર, ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે. આ જે ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે એ કેવો છે? તો એ વાઇબ્રેટ કરે છે. શું કરે છે? એ ધ્રુજે છે, બરાબર. જ્યારે એને વિદ્યુત પ્રવાહ આપવામાં આવે, બરાબર, એના બે જે ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે એના બે છેડા પર વચ્ચે જ્યારે વિદ્યુત પ્રવાહનો તફાવત આપવામાં આવે ત્યારે શું થાય છે? તો એ વાઇબ્રેટ થાય છે, એ દોલનો કરે છે. તો એનો જે આવર્તકાળ છે, બરાબર, એ હેને આવે છે? તો કે 10^-6 ના ગુણકમાં આવે. મતલબ ઇન શોર્ટ તમે સમજી શકો કે 10^-6 સેકન્ડ એટલે શું થાય? તો આપણે માઇક્રો સેકન્ડ કહીએ ને એને, શું કહીએ? માઇક્રો સેકન્ડ, 1 માઇક્રો સેકન્ડ. તો આ માઇક્રો સેકન્ડ ના ક્રમમાં આવે, અમુકનો વર્ષમાં આવે, બરાબર. વાત કરું કે બુધ, બુધ ગ્રહ જે છે એ બુધ ગ્રહ સૂર્યની આજુબાજુ શું કરે છે? આંટા મારે છે, બરાબર. સૂર્યની આજુબાજુ જે આંટા મારે છે તો એ કેવી કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. તો એ વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર. એની માટે આપણે વાત કરીએ તો એની માટે જેનો આવર્તકાળ છે એટલે કે એને એક સૂર્યની આજુબાજુ એક રાઉન્ડ પૂરું કરવા માટે લાગતો સમય છે એ કેટલો છે? બુધનો આવર્તકાળ કેટલો છે? 88 દિવસ. કોના? પૃથ્વીના, બરાબર. આપણે અહીંયા 365 દિવસમાં જેમ
પૃથ્વી જે છે એ સૂર્ય ફરતે એક ચક્કર પૂરું કરે છે, એવી રીતે બુધ જે છે કેટલો 88 દિવસનો એક ચક્કર પૂરું કરે છે બરાબર. એવી રીતે હેલીનો ધૂમકેતુ જે છે બરાબર, હેલીનો ધૂમકેતુ છે એના કેટલા છે, એના 76 વર્ષ છે. હેલીનો ધૂમકેતુ આપણે અહીંયાથી પસાર થાય તો એ પસાર બીજી વાર ત્યારે પાછો આપણને દેખાય બરાબર, ત્યારે કેટલો ક્યારે હોય તો એના કેટલા સમય પછી દેખાય, 76 વર્ષ, દર 76 વર્ષે એ આપણને દેખાય બરાબર છે. તો હેલીનો ધૂમકેતુ નો આવળકાળ 76 વર્ષ છે, મતલબ જે એકમ હોય છે એકમ એનો હોય છે, તો જો એકમ સમયનો જ હોય છે હંમેશા બરાબર, એને જે એનો ગુણક હોય એ અલગ અલગ હોય શકે છે બરાબર છે. તો આ આપણે વાત કરી છે એના વિશે, આવર્તકાળ વિશે બરાબર, શેના વિશે વાત કરી આપણે, આવર્તકાળ વિશે. ઓકે, હવે આવર્તકાળ વિશે વાત થઈ ગઈ તો એક વસ્તુ તમને ખબર ક્લિયર થઈ ગઈ છે કે એક દોલન, કોઈ ભી એક આવર્ત, જો વર્તુળાકાર ગતિ તો એક આવર્ત બરાબર, અને દોલન કરતું હોય તો એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય છે, આવર્તકાળ બરાબર છે. ક્લિયર? હવે જરીક આપણે આગળ જઈએ બરાબર, તો હવે આપણે વાત કરીએ આવૃત્તિ વિશે. શેના વિશે વાત કરીએ હવે આપણે? આવૃત્તિ વિશે. તો આવૃત્તિ જે છે બરાબર એ શું દર્શાવે છે? તો આવૃત્તિ છે એ દર્શાવે છે કે જે તે પદાર્થે એક સેકન્ડ ની અંદર, એટલે કે એકમ સમયમાં, એકમ સમયમાં એને કેટલા દોલનો પૂરા કર્યા, અથવા તો એકમ સમય અંદર એને કેટલા એની વર્તુળાકાર ગતિ હોય બરાબર, તો કેટલા આવર્ત પૂરા કર્યા બરાબર, કેટલા ચક્કર પૂરા કર્યા, એ ટાઈપની વાત હોય એમાં શું કહીએ આપણે, આવૃત્તિ. તો એ જે કેટલા પૂરા કર્યા ને એને શું કહીએ, આવૃત્તિ બરાબર. તો જેટલા દોલન પૂરા કર્યા હોય બરાબર, એનું શું લખી શકીએ આપણે, એવા એક સેકન્ડ ની અંદર આને આટલા દોલન પૂરા કર્યા. તો તમે વ્યાખ્યા શું લખી શકો આવૃત્તિની? તો કે એક સેકન્ડમાં પૂર્ણ કરેલા દોલનોની સંખ્યાને શું કહેવાય, આવૃત્તિ કહે છે. આવૃત્તિને આપણે શેના વડે દર્શાવીએ છીએ, ન્યુ વડે, એટલે ન્યુ. વી નથી બાળ મિત્રો, શું આ વી નથી, વી સમજવાની ભૂલ ના કરતા, ગ્રીક અક્ષર ન્યુ છે. શું છે? ન્યુ. ન્યુ વી આપણે આ રીતે લખીએ, આ વી છે બરાબર, પણ ન્યુ કઈ રીતે લખાય, આ રીતે. ક્લિયર છે? તો અને આજે અને વેગમાં તમે જે વી વાપરો છો બરાબર, એ વી કઈ રીતે, એ પાછો અલગ આવે, એ આવું આવે. આ ન્યુ વી વેગ વાળો અને આ વી કેપિટલ વી. ક્લિયર છે? આમાં કન્ફ્યુઝ થવાનું નહીં. તો આ શું છે, એક સેકન્ડમાં પૂર્ણ કરેલા દોલનોની સંખ્યા છે એને આવૃત્તિ કહેવાય, અને એક દોલન પૂરું કરવા માટે લાગતા સમય એને આવર્તકાળ કહેવાય. તો આ બે કેવું થઈ ગયું, એકબીજાનું વ્યસ્ત થઈ ગયું, એટલા માટે આપણે આવૃત્તિને શેના વડે દર્શાવીએ છીએ, 1/T, એટલે કે એકના છેદમાં આવર્તકાળ. એકના છેદમાં આવર્તકાળ તમે લખો તો શું મળે આપણને, આવૃત્તિ બરાબર. હવે સીધી વાત છે, એકના છેદમાં આવર્તકાળ, આવર્તકાળ એમાં આવે સમય છે બરાબર, એટલે એક પ્રકારનો, તો સેકન્ડમાં આવે, તો એકના છેદમાં સેકન્ડ, એટલા માટે એનો એકમ જે છે બરાબર એ કેવો આવે છે, 1/સેકન્ડ, એટલે કે સેકન્ડ ઇન્વર્સ લખીએ આપણે. હું લખીએ છીએ એકમ સેકન્ડ ઇન્વર્સ બરાબર, એટલે કે પર સેકન્ડ, પ્રતિ સેકન્ડ બરાબર. તો એકમ આપણે સેકન્ડ ઇન્વર્સ લખીએ. હવે મહાન વિજ્ઞાની કે જેણે વિદ્યુત ચુંબકીય તરંગો ને સૌ પ્રથમ વાર પોતાની પ્રયોગશાળામાં ઉત્પન્ન કરેલા, પ્રયોગશાળાની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો, અત્યારે તો સામાન્ય મોબાઈલ, આપણે કોલ કરીએ એટલે મોબાઈલ પોતાનું શું કરે છે, વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે બરાબર. એવી રીતે તમે આપણે તમે ઇન્ટરનેટ ચાલુ કરો છો તો બી શું કરે, મોબાઈલ પોતે વિદ્યુત ચુંબકીય તરંગો બનાવે બરાબર. તો આજે બનાવવું કઈ રીતે વિદ્યુત ચુંબકીય તરંગોને બરાબર, એની પ્રોસેસ સૌથી પહેલા કોને કરેલી, હર્ટ્ઝે બરાબર. તો સૌ પ્રથમ વાર વિદ્યુત ચુંબકીય તરંગો છે એને પ્રયોગશાળામાં ઉત્પન્ન કરેલા કોણે, હર્ટ્ઝે બરાબર છે. તો હર્ટ્ઝ જે વૈજ્ઞાનિક જે છે એની યાદમાં આપણે આવૃત્તિનો જે એકમ જે છે એને શું, એમાં શું કરીએ છીએ, અને હર્ટ્ઝ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? હર્ટ્ઝ. ક્લિયર છે? તો હવે તમને બે વચ્ચેનો એક ખબર પડી જાય, જો એક શું કહેવાય, તો એ આ શું છે, એક સેકન્ડમાં પૂર્ણ કરેલા દોરણોની સંખ્યા, અને આ શું છે, એક દોરણ પૂર્ણ કરવા માટે લાગતા સમય, લાગતો સમય જે છે એને આવર્તકાળ કહેવાય બરાબર. તો બંને વચ્ચેનો ડિફરન્સ તમને કમ્પ્લીટલી ક્લિયર થઈ જવો જોઈએ. આ સૂત્ર યાદ રાખવાનું છે, ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/T બરાબર. સિમિલરલી એવું પણ લખી શકાય, T ઇઝ ઇક્વલ ટુ 1/ન્યુ.
આવૃત્તિ ખબર હોય તો આવર્તકાળ મળે, આવર્તકાળ ખબર હોય તો આવૃત્તિ મળે, બરાબર છે? તો આ આપણે એના પરથી લખી શકીએ. અને આવૃત્તિ જે છે એ આપણને ક્યારેક ક્યારેક પોઈન્ટમાં પણ મળે હો, એટલે એવું જરૂરી નથી કે આપણને એવી એવું જ કહેવાય કે ભાઈ કોઈ હું એમ કહું છું આ લોલક જે છે બરાબર, આ લોલક મેં આમ આમ કરું છું તો એ 1 સેકન્ડ ની અંદર 3 દોલનો કરે સપોઝ, બરાબર. શું કરે છે 1 સેકન્ડમાં લોલક 1 સેકન્ડમાં 3 દોલન કરે તો ન્યુ બરાબર એની આવૃત્તિ શું કહેવાય? તો કે 3 દોલન પ્રતિ સેકન્ડ. એટલે તમે આમ લખી શકો અથવા તમે લખી શકો 3 હર્ટ્ઝ. ક્લિયર છે? હું લખી શકાય કે લોલક 1 સેકન્ડમાં જો 3 દોલન કરતો હોય તો ન્યુ બરાબર 3 પ્રતિ સેકન્ડ એટલે કે 3 હર્ટ્ઝ પણ લખી શકાય. ક્લિયર છે? તો તમને આઈ હોપ કે તમને આવર્તકાળ અને આવૃત્તિનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. આપણે આખું 11મા સાયન્સ આને તો વારંવાર ઉપયોગ કરવાનો છે, તો એ યાદ રાખજો ખાસ કરીને. ઓકે, તો હવે એક એમાં ઉદાહરણ આપેલો છે આપણને બુકમાં, ટેક્સ્ટ બુકમાં, કે ઉદાહરણ 14.1 શું છે? તો કે સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટની અંદર 75 વખત ધબકતું જણાય છે, તો એની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો, બરાબર. ચાલો હવે આમાં તમારે ડાયરેક્ટ તમારે આવર્તકાળ મેળવવો હોય તોય મળે, આવૃત્તિ મેળવવી હોય તોય મળે. તો આપણે સૌથી પહેલા શું કરાય, 1 મિનિટની અંદર એટલે 60 સેકન્ડ આવે અને 75 વખત ધબકે છે, બરાબર. તો તમે એકદમ સિમ્પલ રીતે તમે પહેલા પહેલા શું મેળવી શકો, આપણને એવું કીધું છે 1 મિનિટમાં 75 વખત, તો આપણે ડાયરેક્ટ શું ફાઇન્ડ કરી શકીએ કે 1 સેકન્ડની અંદર કેટલી વખત ધબકતું હશે, બરાબર. તો તમે આવૃત્તિ તમે એ રીતે ડાયરેક્ટ લખી શકો કે 1 મિનિટમાં 75 વખત. શું લખીએ આપણે હવે આન્સર? શું લખાય? તો કે 60 સેકન્ડની અંદર 75 વખત ધબકતું હોય, બરાબર. તો 1 સેકન્ડની અંદર કેટલી વખત ધબકે, બરાબર. તો એના પરથી તમને આવૃત્તિ શું મળે, એટલે કે ન્યુ શું મળે? તો કે 75/1/60, બરાબર. તો આને તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો તમને કઈક આન્સર મળશે, 75/60 મળે છે આન્સર, 1.25. શું કહી શકાય? 1.25 હર્ટ્ઝ, બરાબર. યા તો તમે લખી શકો 1.25 પ્રતિ સેકન્ડ, બરાબર. તો આવૃત્તિ મળી ગઈ આપણને. સિમિલરલી આપણને આવૃત્તિ મળી ગઈ હોય તો આપણને આવર્તકાળ પણ મળી જાય. આપણે અહીંયા જ કરી લઈએ, બરાબર. આવર્તકાળ t બરાબર હું લખી શકાય 1/ન્યુ. તો 1/ન્યુ શું છે આપણી પાસે? 1.25. તો 1.25 આપણે કેલ્ક્યુલેટરમાં કરશું. તમારી પાસે કેલ્ક્યુલેટર હોવું જરૂરી છે બેટા? તો આપણને આન્સર મળે છે 0.8. હવે ચાલો આ શું છે આવર્તકાળ, જેમાં આવશે સેકન્ડમાં. ક્લિયર છે? જો અહીંયા હું સેકન્ડ લખું છું ત્યારે આ રીતે SEC કરીને સેકન્ડ લખું છું, બરાબર. એ મારી હું પોતે લખું છું, તમારે તમે લખવું હોય તો લખી શકો છો, અથવા ખાલી S લખો તો પણ ચાલે આ રીતે, બરાબર. તમે ખાલી S આ રીતે લખો તો પણ ચાલે. હું સેકન્ડમાં SEC આ રીતે સેકન્ડ એટલા માટે લખું છું કે ખાલી S લખું તો ઘણા લોકો 5 સમજે તો ડાયરેક્ટ શું થઈ જાય 0.85 સમજી લે, બરાબર. એટલા માટે હું શું લખું, SEC લખું, એટલે સેકન્ડ લાગે. ક્લિયર? ઓકે, તો આજે માટે આપણે આટલું જ જોવાનું હતું, બરાબર. કાલે આપણે નવો ટોપિક, જે નેક્સ્ટ જે ટોપિક છે સ્થાનાંતર, બરાબર, ડિસ્પ્લેસમેન્ટ, એ થોડો મોટો છે તો આપણે એને કાલે જોઈશું. ઓકે, તો જેટલું ચાલે છે એટલું વાંચીને આવજો, બરાબર. આવા એક્ઝામ્પલ તમે કરવા હોય તો તમારી જાતે 1-2 કરી શકો છો, બરાબર. તમે આવર્તકાળ શોધી શકો છો. સપોઝ હું તમને એ રીતે કહું, બરાબર, કે આ પંખો છે, બરાબર. એ પંખો છે એ 1 કલાકની અંદર 5000 રોટેશન કરે છે, બરાબર. 5000 વખત એ ગોળ ફરે છે, બરાબર. તો તમને આવૃત્તિ અને તમે એનો આવર્તકાળ શોધી શકો આરામથી. ક્લિયર છે? તો આવું તમે તમારી જાતે બનાવીને શોધી શકો છો. ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય ભારત, જય હિન્દ.